नमस्कार मित्रों, अब तक बुलेटिन में आप सबनु हार्दिक स्वागत है। सब प्रथम नजर करिए हेडलाइंस पर। संजय राउत ना निवेदन ने सख्त शब्दों में वखोड़ी नाखता भाजप प्रवक्ता भरत पंड्या। सोमनाथ थी कोडिनार सुधी बनी रहेला रेलवे लाइन नो खेडूतोए करियो विरोध। नघेड पंथक की मुलाकात लेता पोरबंदर ना सांसद रमेश तड़। मित्रों हवे जोईए समाचार विगतवार। महाराष्ट्र शिवसेना नेता संजय राउते अमदावाद अंगे विवादास्पद निवेदन आपता अमदावाद ने मिनी पाकिस्तान साथे सरखाव्यु हतु, जेना जवाब में भाजप प्रदेश प्रवक्ता भरत पंड्याए संजय राउत निवेदन ने सख्त शब्दों में वखोड़ी काढ़िया छे। भरत पंड्याए कह्युं हतुं के संजय राउते इरादापूर्वक गांधी अने सरदारना गुजरात ने बदनाम करवा आवुं निवेदन आप्युं छे, जेथी तेमणे गुजरातनी जनतानी माफी मांगवी जोईए। શિવસેનાના નેતા શ્રી સંજય રાઉતના નિવેદનને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। કંગના રાણાવત સાથેના ઝઘડામાં ગુજરાત અને અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાના ઈરાદા સાથે અમદાવાદને જે મિની પાકિસ્તાન કહ્યું છે એ ગુજરાત અમદાવાદીઓ અને અમદાવાદનું હાડોહાડ અપમાન છે। તેમણે આ સંદર્ભમાં માફી માંગવી જોઈએ। આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે। सरदार पटेले 562 रजवाड़ा एक करीने जारे देशनी एकता ने अखंडता ने मजबूत करी छे। हैदराबाद अने जूनागढ़ ने पण पोतानी कुने अने शक्ति थी ए भारत में ज राखवामां सफल थया हता। एज रीते एमनुं स्वप्न हतुं के कश्मीरनी 370 नी कलम हटावीने खरा अर्थमां कश्मीर ए भारतनुं अविभाज्य अंग बने। ते स्वप्नने गुजरातना શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહે એ પૂર્ણ કર્યું છે। ત્યારે દેશની એકતા અને અખંડિતતાના ઇતિહાસમાં અને વર્તમાનના યોગદાનને પણ એમણે યાદ રાખવું જોઈએ। કોઈ પણ ઘટનાક્રમમાં ઈર્ષા દ્વેષ અને બદઈરાદાથી ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓને બદનામ કરવાનું શિવસેના બંધ કરે એવી હું અપીલ કરું છું। सोमनाथ थी कोडिनार सुधी बनी रहेला रेलवे लाइन नो आश्रे एक वर्षथी खेडूतो सतत विरोध करी रह्या छे। रेलवे लाइन में तंत्र द्वारा आश्रे 20 गामना 1200 पण वधु खेडूतोनी जमीन संपादन हाथ धरवामां आव्युं हतुं के जेना पगले खेडूतो विरोध नोंधावी रह्या हता। अंते आ मुद्दे खेडूत एकता मंच रेलवे अधिकारीओनी डेप्यूटी कलेक्टर साथे समाधाननी मीटिंग योजाई हती के जेमां बहोळी संख्यामां खेडूतो उपस्थित रह्या हता। 3 तालुकाना 19 गामोना 1100 પણ વધુ ખેડૂતોની જમીન આવેલી છે કે જેમાં 300 જેટલા ખેડૂતો જમીન વિહોણા થશે તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇન રેલવે દ્વારા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। મારું નામ રામભાઈ દેવાતભાઈ વાડેર, સુત્રાપાડા તાલુકાનો લુડવા ગામનો રહું છું અને ખેડૂત ખાતેદાર છું। આ રેલવેનો પ્રશ્ન ઘણા સમયથી વેરાવળ કોડીનાર બ્રોડગેજ રેલવેની જે જમીન સંપાદનની વાત હતી તે વાત આજ સુધી જાહેરનામું બહાર પડ્યું એને પણ એક વર્ષથી ઉપર 4-5 મહિના થઈ ગયા। હવે કલેક્ટર સાહેબે અમને બોલાવ્યા છે, શું રજૂઆત છે એ અમે રજૂઆત કરશું, પણ અમારી માગણી એવી છે કે આની અંદર 19 ગામના ખેડૂતો 3 તાલુકા સુત્રાપાડા વેરાવળ અને કોડીનાર તાલુકાના 1100 ખેડૂતોની જમીન આવે છે એમાં 300 ખેડૂતો બિનખાતેદાર થઈ ગયા એમ છે। આજુબાજુના ખેડૂતોની પાઇપલાઇનો ઇલેક્ટ્રિક લાઇન આપણ મોટું નુકસાન થાય છે। એક વર્ષથી પહેલાં રેલી રૂપે અમે 4000 ખેડૂતોએ અહીં આવેદનપત્ર આપેલું અને એનો પણ આજ સુધી કલેક્ટર તરફથી અમને કોઈ જવાબ આપવામાં આવેલ નથી। એ પછી દિલ્હી મુકામે રેલવે મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજેશભાઈ સુડાસમા, કેશુભાઈ જાદવ અને અમારી રૂબરૂમાં ત્યાં રેલવે મંત્રી સાથે મિટિંગ થયેલી અને આ રજૂઆત કરી, તો રેલવે મંત્રીએ કહ્યું કે આ સોલ્યુશન મનસુખભાઈ માંડવિયાને સાથે રાખી અને કરવાનું। ત્યારબાદ સાસણ મુકામે મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં રેલવેના અધિકારીઓ રાજેશભાઈ સુડાસમા, કેશુભાઈ અને મારી
સાથે એક મિટિંગ થયેલી અને વેરાવળથી જે કોળીનાર નેરો ગેજ લાઇન જે છે તેને બ્રોડ ગેજ કરવાની માગણી કરેલી, એનો પણ આજ સુધી રેલવે તરફથી કે કલેક્ટર તરફથી અમને કોઈ જવાબ આપવામાં આવેલ નથી. અમારી ફક્ત માગણી એ જ છે કે જે નેરો ગેજ લાઇન છે એને બ્રોડ ગેજ કરી અને લઈ જાય તો વાંધો નથી. આમાં જમીન ખેડૂતો કોઈ આપવા તૈયાર નથી. રમેશભાઈ બાળ, ખેડૂત એકતા મંચ જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ, ને આજે જ્યારે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબે સોમનાથથી કોળીના નવી રેલવે ગેન ખરીદી, આમ જોવા જોઈએ તો કોમર્શિયલ જ છે, અંબુજા સીધી સિમેન્ટ સાપોરજી પાલનજી અને જીએસએલ માટે સ્પેશિયલ એના માટે જાય છે. આ પ્રોજેક્ટ જોવા જાય તો 2016 ચાલુ છે, એની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ છે. અમે પહેલેથી વિરોધ કર્યો છે અને હજી વિરોધ કરતા આવ્યા છે. વચ્ચે જાહેરનામું ભાઈ બહાર પડ્યું, જાહેરનામામાં અમે 3000 જેવી અરજી વાંધા અરજી આપી છે, હજીનું કંઈ નિરાકરણ આવ્યું નથી. જે મનસુખભાઈ ને બધી રામભાઈ ને રાજેશભાઈ ને જે પિયુષભાઈને મળ્યા છે રેલવે મંત્રી, એનો કંઈ જવાબ આવ્યો નથી. પછી જે સાસણ મુકામે જે મિટિંગ થઈ રેલવે અધિકારીની સાથે, એનો કંઈ અમને જવાબ આવ્યો નથી. આ પ્રોજેક્ટનો અમે જબરદસ્ત વિરોધ કરીએ છીએ અને ખેડૂત આગેવાનો જે છે ખેડૂત વતી અમને જે ખેડૂતો કહે છે કે આ જમીન અમે હાલની તકે કદાચ અમારી જાન જાય તો અમે આપવા તૈયાર છે નહીં. ને આપણે બધા જોઈ શકો છો ને, તમે મીડિયાવાળા બી જોશો કે ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 4-5 ઇંચ વરસાદ થવાથી સોમનાથના જે તાલુકા છે ગીર સોમનાથના સુત્રાપાડા વેરાવળ અને કોળીનાર કે જ્યાંથી આ રેલવે લાઇન પસાર થાય છે, હાલની તક અહીંયા પાણી ભરેલું છે. અને જો આ રેલવે લાઇન આવે તો એનો ટ્રેક ઊંચો થવાથી રેલવેના નીતિ નિયમ પ્રમાણે હરેક ખેતરમાં એ લોકો કંઈ નાળા મૂકવાના છે નહીં, એટલે બધા ખેતરોમાં પાણી ભરાવાના છે. અને અમને ખેડૂતો બધાનો ફોન આવ્યો છે કે હાલની તકે જે પાણી ભરાયેલું છે અને જો રેલવે ટ્રેક આવશે તો અમારી જમીન તો ડૂબમાં જવાની, કાયમી માટે ડૂબમાં જવાની છે, અને અમારા ઘણા ગામડા બી જવાના છે, ને અમારું ખેતરું કે જે વસ્તુ છે બધું હોઈ જવાનું છે. એટલે અમે આનો જબરદસ્ત વિરોધ કરીએ, કોઈ કાળે અમે આને આવવા દેશું. હું કેશુભાઈ નાથાભાઈ જાદવ, પ્રશ્નવાળા ગામનો ખાતેદાર ખેડૂત છું. આજે અમે બધા અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીની રેલવેના અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે અમારા ખેડૂતોની જે મિટિંગ રાખવામાં આવેલ છે તે માટે અમે બધા આવ્યા છે. અને અમે સેટ દિલ્હી સુધી બધા સતત આની પાછળ 3 વર્ષથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કલેક્ટર સાહેબ અને વારંવાર અમે રજૂઆત કરેલ છે કે આ પ્રોજેક્ટ આવવાથી આ કોમર્શિયલ પ્રોજેક્ટ છે, આ ઇન્ડસ્ટ્રી માટેનો પ્રોજેક્ટ છે, અને આ પ્રોજેક્ટ આવવાથી ખૂબ જ આ ખેડૂત જે જગતનો તાત છે એના માટે શું થવાનું છે એ જ કંઈ ખબર નથી પડતી. એટલે અમારો આ પત્રકાર મિત્રો દ્વારા એટલો ખેડૂતોનો આક્રોશ છે કે અમારો પ્રશ્ન જે છે ખરેખર હકીકતમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને આ લીલી નાગર છે એ પતી જવાની છે. અને અમે અવારનવાર અહીંયા ખૂબ રજૂઆત કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક મોટી ઇન્ડસ્ટ્રી હોય તો ક્યાંક ને ક્યાંક એમને અમને ખેડૂતોને મોટા રાજકીય નેતાઓનો પણ દબાવી દે છે એવું અમને જાણવા મળ્યું છે. તો અમે કોઈ પણ ભોગે જાન દેશું પણ જમીન નહીં દઈએ, એવી અમારા ખૂબ અમે જ્યાં લગન જીવશે ત્યાં લગન લડશું પણ જમીન નહીં દઈએ. અને અમે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને બી એ જ કહેવાના છે કે તમે જે મીટર ગેજ છે એ બોર્ડ ગેજ કરી નાખો. ઉદ્યોગો છે એને તો લાંબી થોડું ઘણું ડિસ્ટન્સ થાય તો એ જે એ લોકોની પણ જરૂરિયાત છે. અને એ પ્રોજેક્ટ એપ્રુવલ થયેલો છે તો એને ઉદ્યોગો સાટું થાય અને એટલા ખેડૂતોના ભોગે આ રેલ ન થવી જોઈએ એટલો અમારો આગ્રહ છે. કેશોદનો ઘેડ પંથક અતિવૃષ્ટિના કારણે સ્થાનિક તેમજ ઉપરવાસના વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવતા જળબંબાકાર બન્યો હતો અને હજારો એકરમાં વાવેલી મગફળી નાશ પામી હતી. ત્યારે આ વર્ષે ઉપરવાસના વરસાદના કારણે ઓજત, ઉબેણ, મધવંતી, સાંભલી નદીના દરવાજા અચાનક ખોલી નખાતા ઘેડ પંથક જળબંબાકાર બન્યો હતો અને ઘેડ પંથકની સાંકડી નદીઓના પાળા તૂટતા હજારો વીઘા જમીન પર પાણી ફરી વર્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે આ વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી ત્યારે સાંસદે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે મુખ્યમંત્રી સાથે બેઠક કરી આ મુદ્દાને જોરશોરથી રજૂ કરીને આર્થિક સહાય માટે રજૂઆત કરવાની ધરપત આપી હતી. આજે કેશોદ તાલુકાના જે ઘેડ વિસ્તારના ગામડા છે જ્યાં પાણી વધારે આવતા એવા 15-17 ગામોની આજની મુલાકાત છે. મારી સાથે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ અને માજી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને વંદનાબેન અને ભાજપના બધા કાર્યકરો, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને તમામ અધિકારીઓને સાથે લઈ અને આ વિસ્તારની આજે મુલાકાતે આવ્યા છે ત્યારે બામણાસા ગામ ખાતે
एक आ पारो तूटवा थी 15-17 गाम ने बहु मोटू नुकसान थयु। तो ये पारा माटे अमे तात्कालिक आ पारो सर्वे करी अने नवो बंधावी अने आजे 3-4 खेतर लगी आम नदी जेवू बधुं थई गयुं छे अने खेतरोमां रेती पण आवी गई छे। तो अधिकारीने साथे लईने आव्या छे अने आने तात्कालिक पाकी दीवाल थई जाय अने 100 मीटर जेवी दीवाल छे ए दीवाल थई जाय अने આવતી વખતે કોઈ નુકસાની ન જાય એવો અમારો પ્રયત્ન છે। બીજું ખાસ કરી જે ખેતરોમાં નુકસાન થયું છે એનું આપણા મુખ્યમંત્રીના કહેવા મુજબ તાત્કાલિક 10 દિવસમાં બધું સર્વે થઈ જશે અને 10 દિવસમાં સરકારમાં રિપોર્ટ યોજાશે અને તાત્કાલિક એમને પણ વળતર મળે એવા અમારા પ્રયત્ન છે। જી સર, 10 કિલોમીટરનો જે આ વિસ્તાર છે નદીનો કાંઠાનો, એ જ્યારે પૂર આવે છે ત્યારે લોકો રાત્રે સૂઈ નથી શકતા, મતલબ કે કાચા પારાઓ છે, ત્યારે અવારનવાર આ પારો તમે કમ્પ્લીટ કરશો ત્યારે અન્ય પારા પણ તૂટવાની શક્યતા છે, એ બાબતે કોઈ આયોજન ખરું તમારું? એમાં ભવિષ્યમાં જો હું જવાહરભાઈ ચાવડા, અમારા દેવાભાઈ, બાહુભાઈ અને કુતિયાણામાંથી કાંદલભાઈ બધા ધારાસભ્યોને સાથે લઈ અને નદી થોડીક પોળી કરાવવાની અને ઊંડી કરવાનું આ આયોજન કરવું પડે એમ છે। પણ ઘણી વખત હું છે નદી પોળી કરાવવામાં ખેડૂતો કબજા આપતા નથી એટલે એવા પ્રશ્ન બને છે, પણ અમારે આ વખતે સ્ટ્રિક્ટલી થોડુંક થાય અને નદી ઊંડી અને પોળી થાય એવા અમારા પ્રયત્ન રહેશે। સાહેબ, રોડ રસ્તાના પ્રશ્નો આવ્યા છે, રોડ રસ્તામાં જો બધા અધિકારી સાથે છે અને સરકારે નક્કી કર્યું કે 15 દિવસમાં કોઈ પણ ખાડા આખા ગુજરાતમાં ન રહેવા જોઈએ, બધા અધિકારીઓને ટોટલી સૂચના અને મારી સાથે બધા અધિકારી છે અને કામ ચાલુ પણ થઈ ગયા છે, જ્યાં ત્યાં ખાડા છે અને જે નવા કરવાના જે પુલિયા તૂટ્યા છે એ બધા અધિકારીઓ સાથે રહીને એને વહેલામાં વહેલી તકે રિપેરિંગ કે જે નવું કરવાનું છે એની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। ભાઈ કરંગિયા, ગેર બામણાસા, મારી જમીન ઓરદત નદીને કિનારે 1 એકરના 3 કુઠા, ઓરદત નદીમાં પૂર આવતા મારો RCCનો પારો ક્રેશ થઈ ગયો, એને હિસાબે ખેતરની અંદર મારી પાછળના ખેતરમાં ઘણી બધી પુષ્કળ રેતી આવી પડી છે, ખેતરો ખેડવા લાયક નથી, આ પારો તૂટતા પાછળના અંદર 20-25 ગામોના ભારે પૂરનો સામનો કરવો પડે છે અને ઘણું બધું નુકસાન થાય છે। તો ગવર્મેન્ટ અથવા સરકાર છે આમાં તાત્કાલિક કંઈ અમને સહાય કરે, સર્વે કરે અથવા તો અમારી જૂની ક્રેશ થયેલી દિવાલ છે એ પુનર્જીવિત કરે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે ખેડૂતો દ્વારા પાણી બચાવવા માટે ખેડૂતો મેદાને આવ્યા છે। વીરપુર ગામે શેવડી વદર તેમજ વીરપુરના ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં વીરપુર ખાતે આવેલ સીબેટી તળાવમાં ડુંગરોના પાણીથી ભરાવવાના આરે હતું ત્યાં જ તળાવનું પાણી કેનાલ મારફતે છોડી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે। સીબેટી તળાવ આજુબાજુના 10 જેટલા ગામડાઓને પાણી પૂરું પાડે છે અને તળાવનું પાણી ખેડૂતોના પાકને માટે લાભદાયી છે, ત્યારે થોડા દિવસોથી તળાવનું પાણી કેનાલ મારફતે અંધારી નદીના પટમાં પાણી છોડી દેવાતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કથડભાઈ, નાનાભાઈ ગોહિલ, જેસર તાલુકા પંચાયતના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે જેસર તાલુકા પંચાયતમાં કામ કરું છું અને આજ આ શિબેટી વીરપુર ડેમ જે છે એ નાનો એવો ડેમ છે અને 100 માસ પૂર્ણ થવાને આરે છે, તો આ પાણી આવી રીતે જો વેડફાઈ જાય તો ભવિષ્યમાં આખું વરસ બાકી હોય તો આ તળાવની નીચે જૂના બાજાર અહીંયાવેજ શોક એને પીવાના પંચાયતના પાણી આ તળાવમાંથી જાય છે તો એ માણસોને ત્યાંથી હિજરત કરવી પડશે, આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે। આ પરિસ્થિતિ ઊભી ન થાય એ પહેલાં સત્વરે આ પાણીની સોરી અટકાવો એવું અમારું દરેક અધિકારીઓને વિનંતી અમે કરીએ છીએ કે આ પાણી હેમાં જાય છે, કેટલું જાય છે એ કોઈ અધિકારી અમને જવાબ દેતા નથી, તો આ પાણી અત્યારે સોમાહુ પૂર્ણ થવાને આરે છે તો એટલું બધું પાણી જો વહ્યું જાય ને તો પાછળ આખું વરસ બાકી છે, એટલે વેસ્ટ રિવરનું 2 વગીને પાણી આખું નીકળી જાય તો બધા ખેડૂતોને અને પીવાનો પ્રશ્ન હલ થઈ જાય એવી પરિસ્થિતિ છે, બસ એટલું। મારું નામ ગોમેલ અમરસિંહ ધીરુભાઈ, ગામ શેડિયોદર। આ વીરપુરનું જે નાની સિંચાઈ યોજનાનું ડેમ છે તેમાંથી કેનાલનું પાણી છોડી નાખવા આવ્યું છે 18 તારીખથી, જેઓ ઓછા વરસાદે વહેતા પાણીએ ડેમ ભરાણેલી છે અને હજારો ખેડૂતોને ફાયદો થાય વેસ્ટ વેરનું પાણી નીકળે તો, છતાં પણ આ લોકો દર વર્ષે 3 વર્ષથી આ લોકો રાતે તો રાતે ગમે ત્યારે ઓર્ડર આવ્યો છે એમ કરીને પાણી છોડી મૂકે છે અને આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો હજારો ખેડૂતો આવનાર જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે તેમાં મતદાનનો બહિષ્કાર કરશું અને 2-3 દિવસમાં જો આનું કોઈ સોલ્યુશન નહીં આવે
तो अमे आगळनी कार्यवाही उपवास आंदोलनमां बेहू के आगळ जे काही करू ए करशू। विजयनगर तालुकाना सरसव गामना सपूत स्वसुभाष चंद्र खीमजी खराड़े के जेवो अरुणाचल प्रदेशना सीमा सुरक्षा बळमां फरज निभावता हता। तेमने फरज दरमियान अचानक हृदय रोगनो हुमलो आवता सारवार दरमियान अंतिम श्वास लीधा हता। तेवो शहीद थयाना समाचार सरसव गामे पहोंचता गाम अने समग्र पंथक शोकमां डूबी गयो हतो। वीर जवानना पार्थिव देहने मादरे वतन सरसव लावामां आव्यो हतो के ज्यां परिवार साथे गाम गमगीन थई गयुं हतुं। गार्ड ऑफ ऑनर साथे एक वीरने सांजे ए रीते अंतिम विधि કરવામાં આવી હતી। જે આ ઘટના ઘટી છે એ બહુ દુઃખદ ઘટના છે અને આદિવાસી સમાજની અંદર એક શોકનું મોજું ફરી વળ્યું છે અને અમારા એક ભાઈ જવાન એ દેશની રક્ષા માટે ત્યાં બોર્ડર ઉપર હતા અને આ જે બનાવ બન્યો છે અને એ બહુ અઘટિત છે અને દુઃખની બાબત છે। ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિને રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું વિશિષ્ટ સન્માન સ્વરૂપે ગરિયાધર તાલુકાની માંડવી કેન્દ્ર વતીના રમેશભાઈ પરમાર નામના શિક્ષકને 2020નો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાયો હતો। રમેશભાઈએ તેમના જીવનના 23 વર્ષ સુધી સતત કાર્યશીલ રહીને વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કર્યું છે। અગાઉ રમેશભાઈને ટાટા દ્વારા પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ઈડરના મુડેટી ગામે સગાભાઈએ વડીલો પારજે જમીન બચાવી પાડવા માટે કારસ્તાન રચ્યું હોવાનું સામે આવ્યું છે। ખોટા વસિયતનામા બનાવીને મામલતદાર કચેરીમાં જઈને સગી બહેનનું નામ કઢાવી નાખ્યું હતું અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા શકુની મામાને વાતની જાણ થતાં તલાટીની સાથે મિલીભગત આચરી ફરી બીજું પેઢીનામું તૈયાર કરી દસ્તાવેજો સાથે ચેડા કરવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે હવે શકુની મામાઓ સામે આ મામલે પોલીસ ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલા આ જ મામાઓએ બોગસ દસ્તાવેજ બનાવીને 20 કરોડનું ફ્રોડ કર્યું હોવાની અમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 406, 420, 465, 467, 468 મુજબનો ગુનો નોંધાયો છે। એ ગુનામાં ફરિયાદી છે જનક મહેન્દ્રભાઈ પટેલ, જેઓ હાલ અમદાવાદ રહે છે પણ મૂળ વતની એ મહાવીરનગર હિંમતનગર ના છે। એમની વડીલો પારજીત, એમને એટલે માતાના સાઈડમાં વડીલો પારજીત જે જમીન છે એ જમીનનું એક વસિયતનામું અગાઉ થયેલું, એ વસિયતનામામાં આ મહેન્દ્રભાઈના સગા મામા, જનકભાઈના સગા મામા, એમણે એક નવું વસિયતનામું તૈયાર કરાવેલું અને એ વસિયતનામામાં ફરિયાદી છે, ફરિયાદીના માતૃશ્રી છે, એમનું નામ વસિયતમાંથી બેદખલ કરેલું અને ખોટા બધા દસ્તાવેજો મામલતદાર કચેરીમાં તલાટીની સંડોવણી સાથે મામલતદાર કચેરીમાં રજૂ કરી એક નવું વિલ ઊભું કરેલું। આ હકીકતની જાણ જ્યારે ફરિયાદીને થઈ એટલે એણે પ્રાથમિક પોલીસમાં અરજી આપેલી। અમે એની તપાસ કરતાં અમને જાણવા મળેલું કે આ ફરિયાદીના મામા માસી કુટુંબના બીજા અન્ય સભ્યો તમામ એક સાથે ભેગા મળી અને આ વસિયતનામામાં સહીઓ કરી ફરિયાદીના માતૃશ્રી છે એમને વસિયતમાંથી બેદખલ કરવાની કાર્યવાહી કરેલી। જ્યારે આરોપીને આ બાબતની જાણ થઈ કે એમના વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ થઈ છે એટલે ફરી પાછું એક નવું વસિયતનામું તલાટીમાંથી પેઢીનામું તૈયાર કરાવ્યું અને એ પેઢીનામાં ફરી ફરિયાદીના માતાના નામનો ઉલ્લેખ કરી અને પુરાવાઓ સાથે ચેડા કરેલા છે, આ બાબતનો ગુનો નોંધાયેલો છે। હાલમાં તપાસ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહેલા છે અને આરોપી વિરુદ્ધના જેટલા પણ દસ્તાવેજો પુરાવા છે એ મેળવવાની તજવીજ, આરોપી અટક કરવાની તજવીજ હાલમાં ચાલુ છે। મૂળ આમાં હાલ તો બીજા કોઈ જમીનની કે પછી બીજી સ્થાવર મિલકતની કોઈ હજી હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જ્યારે આરોપી પકડાય અને આરોપીને અટક કર્યા બાદ એની પૂછપરછમાં અમને જાણ થશે કે આ બનાવટી દસ્તાવેજો બનાવવા પાછળનો એમનો હેતુ શું હતો, શું બાબતની તકરાર છે એ દિશામાં પણ અમે હા। મારું નામ જનકકુમાર મહેન્દ્રભાઈ પટેલ છે। અમારી નાનાની વડીલોપાર્જિત જમીન મુડેટી ગામે આવેલી છે અને વારસાઈમાં જે જમીન અમને મળેલી છે એમાં પટેલ રમેશભાઈ લક્ષ્મણભાઈ અને એમના સાગરિકો
ભેગા મળી અને ફ્રોડ ડોક્યુમેન્ટ સોગંદનામું પેઢીનામું અને અરજી આ લોકોએ મામલતદાર ઓફિસમાં આપેલી હતી. આમને ધ્યાનમાં આવતા આ અમે તમામ તપાસ હાથમાં ધરી અને બધા ડોક્યુમેન્ટો ભેગા કરી અને પોલીસ સ્ટેશન ઈડર ખાતે અમે એફઆઈઆર નોંધાવેલી છે. આ લોકો ચીટિંગો કરવાનું અને ખોટા દસ્તાવેજો બનાવટી ડોક્યુમેન્ટ્સો ઊભા કરી અને આ લોકો વર્ષોથી આ જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે. આ પોલીસને મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોની તપાસ થાય અને આ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય એવી મારી પોલીસ વડાને અરજી છે. મહામારી સમયે બાળકો પ્રવૃત્તિમય રહે તે હેતુસર રઘુવંશી લોહાણા મહાજન દ્વારા દેશભક્તિ ડાન્સ અને ચિત્ર સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જી હા, આ સ્પર્ધામાં 6 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના કુલ 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બાળકોનું સન્માન પણ કરાયું હતું. આ તકે રઘુવંશી લોહાણા મહાજન સમાજને અગ્રણીઓ હાજર રહ્યા હતા. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરીવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગાંભોઈ પંથકના ગોપાલકુંજ, ફતેપુરા, કાંકરોલ, બેરણા, આગીઓલ, ખેડ, સરવણા, ગોકલપુરા, ચાંપલાનાર ગામોમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડ પ્રસરાઈ ગઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગરના સેલવાસ ખાતે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ શર્માની હાજરીમાં સભા યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સેલવાસના હવેલી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ તકે મહેશ શર્માએ કહ્યું હતું કે ભાજપ કોમવાદનું રાજકારણ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસને સત્તામાં લાવવાની તાતી જરૂરિયાત છે. देखिए आज मुझे ये बताते हुए प्रसन्नता होती है कि नगर पालिका पंचायत क्षेत्र से कई सौ महिलाएं आज हमारे साथ जुड़ी हैं. उन्हें कांग्रेस की विचारधारा से जुड़ने का उन्होंने निर्णय लिया है. ये हमारे लिए बहुत खुशी की बात है, गौरव की बात है कि आगामी दिनों में हमारी नगर पालिका चुनाव आ रहे हैं और हम इस चुनाव में बहुत मजबूती के साथ चुनाव लड़ेंगे. और ये हमारी प्रक्रियाएँ जो हैं वो शुरू हो गई हैं. ये जो महिला आए, मेरे पुरुष साथी सब आए, इनका मैं हृदय से आभार व्यक्त करता हूं. और हमें इनको आश्वासन दिया है कि कांग्रेस ही एक पार्टी है जो गरीब की, पिछड़े की, वंचित की, महिलाओं के उत्थान के लिए निरंतर प्रयासरत रही है. और हम इस प्रदेश में फिर नगर पालिका और जिला पंचायत बनाते हैं तो आपको सुंदर सड़कें, पानी, स्वास्थ्य, शिक्षा और नौकरियों की जो व्यवस्था है वो सुचारू रूप से पुनः आप पाए, स्थापित हो, इसका हम प्रयास करें. દામનગરનું બહુ ચર્ચિત બગીચા કૌભાંડમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીમજી રણછોડ વાવડિયાની સંડોવણી સ્પષ્ટ થતા બગીચા કૌભાંડની ગેરરીતિ બદલ કુલ ₹22.97 લાખ પરત ભરવા પ્રાદેશિક કમિશનર ભાવનગરે હુકમ કર્યો છે કે દામનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વર્તમાન પાલિકા સદસ્ય ભીમજી રણછોડ વાવડિયાએ તેમના શાસન દરમિયાન કામ વગર નાણાં ચૂકવી એક્સ્ટ્રા ટેન્ડર સિવાય તંત્રની કોઈ મંજૂરી વગર નાણાં ચૂકવી ભ્રષ્ટાચાર આચર્યો હતો જેની તપાસ પૂર્ણ થતાં તારીખ 31 ઓગસ્ટનો રોજ હુકમ થયો હતો. ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદ અને નર્મદા નદીના પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થતાં યોગ્ય વળતરની માંગણી કરી હતી. ઉપરાંત નર્મદાના પાણીને કારણે દર વર્ષે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કે જેના કારણે પાણીના નિકાલ અંગે જ્યારે પ્લાન બનાવવામાં આવે તો નદી કાંઠાના વિસ્તારને પણ ધ્યાને લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર છે. હું ઝઘડિયાનો રહેવાસી છું અને ખેડૂત છું. મિત્રો, આ વખતે જે નર્મદા ડેમમાંથી પાણી જે અધરક પ્રમાણમાં છોડવામાં આવેલું છે એનાથી આ વિસ્તારના ખેડૂતોને, હજારો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. જે આ ડેમનું મિસમેનેજમેન્ટ કહેવાય કે ધારો કે 50 વર્ષ પહેલાં જ્યારે આ ટ્રિબ્યુનલની સ્થાપના થયેલી ત્યાર વખતના નિયમ સરકાર બતાવે છે કે 50 વર્ષ પહેલાં એને પહેલાં આ નિયમ નક્કી થયેલો કે આને ધારાધોરણ આટલા આવવો જોઈએ. તો મિત્રો, જ્યારે ડેમ નહોતો બન્યો ત્યાર પહેલાં આના નિયમ નક્કી થાય એ કેમનું છે? હવે જો આવનાર સમયમાં જો આ નિયમ પ્રમાણે ચાલશે તો એના વિસ્તાર ભરૂચ જિલ્લાના ખેડૂતોને વિસ્થાપિત થવું પડે એમ છે. ઉનાળાની અંદર નદી સૂકી ભટ્ટ થઈ જાય છે ત્યારે પણ આ જ વિસ્તારના ખેડૂતો બેઠે છે. માટે સરકારને અમે માનીય કલેક્ટર સાહેબ દ્વારા આવેદનપત્ર આપી જાણ કરવા આવ્યા છે, વિનંતી કરવા આવ્યા છે કે આ આ પાણીનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય,
तो आ भरूच जिल्ला ने नर्मदा जिल्ला ने वडोदरा जिल्ला ना खेडूतो बची सके एम छे। माटे आजे अमे बड़ा खेडूतो एकट्ठा थई अने आ कलेक्टर साहेब ने आवेदन पत्र आपा आव्या छे। दामनगर शहर में वरसाद बाद रोड रस्ता अने गटर नी हालत बिस्मार बनी छे। शहरी संकुल विस्तार ना पेवर ब्लॉक रस्ता जोखमी बनता अकस्मात थवानी भीति सेवाई रही छे। कोई अकस्मात सर्जाय ते पूर्वे रस्ता रिपेर करवानी ताती जरूरियात उभी थई गई छे। વરસાદને કારણે ભૂગર્ભ ગટરો ઉભરાવવાનું પ્રમાણ પણ વધ્યું છે। અનેક વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા રસ્તા રિપેર અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। તો મિત્રો, આ સાથે જ અબતકનું આ બુલેટિન સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે જોતા રહો અબતક મીડિયા। ત્યાં સુધી હું રજા લઉં છું। નમસ્કાર। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે। ધન્યવાદ।